જીએસટીમાં 1/1/2022 થી અમલ બનેલા મહત્વના 6 ફેરફાર આપણે આજે જોઈએ. પહેલું, બાહ્ય સપ્લાયથી વિગત સપ્લાય દ્વારા GSTR 1 માં દર્શાવવાની થાય અને તેનો વેરો ભરવાના માટે GSTR 3B પત્રક વડે થાય. હવે GSTR 1 તથા GSTR 3 પત્રકમાં બાહ્ય સપ્લાયથી જવાબદારીમાં વિસંગતતા હોય તો તે રકમ સ્વ આકારેલ વેરો ગણવામાં આવશે અને તેની વસૂલાત GST કાયદાની કમર 79 હેઠળ બેંકના ખાતામાં સીધી સીધી વસૂલી કરવામાં આવશે. આમ આવી સ્વીકારેલી રકમ માટે કોઈ શો કોઝ નોટિસ આપવામાં આવશે નહીં અને બારોબાર રકમ કાપી નાખવામાં આવશે બેંક ખાતામાંથી. બીજું જોઈએ, GST કાયદાની કમર 83 હેઠળ કામ ચલાઉ ટ્રાન્ચની ખૂબ જ આકરી જોગવાઈ છે, જેનો બેફામ વપરાશ થતો ઘણી બધી વડી અદાલતો દ્વારા અટકાવવામાં આવેલ, પરંતુ સરકાર દ્વારા જો જોગવાઈનો વ્યાપ ખૂબ જ વિશાળ કરી નાખવામાં આવેલ છે અને અમુક ચોક્કસ કલમોને જે ઉલ્લેખ કરવામાં આવેલ તેને હટાવી દેવામાં આવેલ છે. આ કારણે સર્ચ અને વસૂલાતને લગતી તમામ જોગવાઈ હેઠળ કાર્યવાહી શરૂ થાય ત્યારથી જ ઓર્ડરની તારીખથી જ 1 વર્ષ સુધી અમલ ટાંચ રહે તેવી વ્યાપક સત્તા અધિકારીને આપવામાં આવી છે. આ ટાંચ જે વ્યક્તિના કિસ્સામાં માંગણી ઉપસ્થિત થવાનું હોય અને જે વ્યક્તિએ ખોટા વ્યવહારનો લાભ લીધો હોય તેવા બંનેની મિલકત તથા બેંક ખાતા ઉપર કામ ચલાઉ ટાંચ મૂકવામાં આવશે. નંબર 3, દંડ માટે આકરી જોગવાઈ GST કાયદામાં છે. અમલ 74 હેઠળ જાણી બુઝીને છળથી અને કન્સિમેન્ટના લીધે અથવા સપ્રેશન ઓફ ફેક્ટ્સના લીધે વેરો ન ભરવામાં આવેલ હોય અથવા ખોટી વેર શાખ માંગેલ હોય અથવા તો ખોટું રિફંડ લઈ લીધેલું હોય તો દંડ સાથે રકમ વસૂલવાની જોગવાઈ છે. વધુમાં એમ પણ જોગવાઈ છે કે જો કોઈ મુખ્ય વ્યક્તિ અને બીજા વ્યક્તિ સામે સમાન કાર્યવાહી કરવામાં આવતી હોય અને મુખ્ય વ્યક્તિ સામે કલમ 73 કે 74 હેઠળ કાર્યવાહી પૂર્ણ કરેલ હોય તો તમામ બીજી વ્યક્તિ ઉપર કલમ 122, 125, 129, 130 હેઠળની દંડની કાર્યવાહી પૂર્ણ થયેલી ગણવામાં આવશે. નવા ફેરફાર પ્રમાણે આ જોગવાઈમાંથી કલમ 129 અને 130નો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે. હવે જોશું ચોથો ફેરફાર. કલમ 129 હેઠળ આદેશ પસાર થયેલો હોય અને તેનો પડકારમાં આવેલ હોય તો તે વખતે દંડની રકમ 25% ભરી પ્રાથમિક ભરણા તરીકે અપીલ કરવામાં 107 કલમ 107(6) હેઠળ કરવાની થાય છે. પાંચમો ફેરફાર જોઈએ. કલમ 129(1)(a) હેઠળ થતા આદેશમાં હવે વેરો વસૂલવામાં આવશે નહીં પણ 200% દંડ લેવામાં આવશે. માફી માલ માટે માલની રકમના 2% અથવા 25,000 રૂપિયા જે ઓછું હોય તો ભરવાનો ફેરફાર કરેલ છે. અને છઠ્ઠો ફેરફાર જોઈએ. અત્યાર સુધી જામીનગીરી કે બોર્ડ આપીને માલ છોડાવી શકાતો હતો કલમ 129 હેઠળની કાર્યવાહીમાં જે હવે રદ કરવામાં આવેલ છે.